સસલું
आगच्छति सिंह आगच्छति એટલે કે સિંહ આવે છે સિંહ વદતિ એટલે વદતિ એટલે કે બોલ સિંહ બોલે છે કિમર્થમ ધાવસિ કિમર્થમ એટલે કે શા માટે સુકા શા માટે ધાવસિ એટલે કે દોડો છો શા માટે દોડો છો સસક વદતિ એટલે કે સસુ કહે છે સિંહ ભ્રાતઃ આવતુ એટલે કે સિંહ આય દોડો આકાશ વદતિ એટલે કે આકાશ પડે છે સિંહ વદતિ એટલે કે સિંહ કહે છે આકાશ વદતિ એટલે કે આકાશ પડે છે પ્રશ્ન થયો સિંહના મનમાં આકાશ પડે છે પુત્ર વદતિ ક્યાં પડે છે સિંહ પૂછે છે ક્યાં પડે છે ફરીથી જોઈએ આપણે સિંહ આગચ્છતિ એટલે કે સિંહ આવે છે સિંહ વદતિ સિંહ બોલે છે કિમર્થમ ધાવસિ શા માટે દોડો છો સસક વદતિ એટલે કે સસુ બોલે છે સિંહ ભ્રાતઃ ધાવતુ કે સિંહ ભાઈ દોડો આકાશ વદતિ આકાશ બોલે છે સિંહ વદતિ એટલે કે સિંહ બોલે છે આકાશ વદતિ વા આકાશ પડે છે તેના મનમાં પ્રશ્નાર્થ થાય છે પછી પૂછે છે પુત્ર પદ્ધતિ પુત્ર એટલે કે ક્યાં પદ્ધતિ એટલે કે પડે છે ક્યાં પડે છે એટલે હવે સસુ કહે છે સસક ગચ્છતિ કે સસુ જાય છે સિંહ અનુગચ્છતિ એટલે કે સિંહ તેની પાછળ જાય છે આગળ સસક વૃક્ષ સમીપ આગચ્છતિ એટલે કે સસુ વૃક્ષ એટલે કે વૃક્ષ સમીપ એટલે કે નજીક આગચ્છતિ એટલે કે આવે છે સસુ વૃક્ષ નજીક આવે છે સિંહ વદતિ એટલે સિંહ બોલે છે પુત્ર પદ્ધતિ આકાશ એટલે કે પુત્ર એટલે ક્યાં પડ્યું છે આકાશ આવું સિંહ બોલે છે કોને કહે છે સસલાને કહે છે ક્યાં પડ્યું છે આકાશ સસક કિમપિ ન વદતિ સસલો કઈ બોલતું નથી કઈ પણ બોલતું નથી સસક એટલે કે સસલો કિમપિ એટલે કઈ પણ ન વદતિ એટલે કે કઈ પણ બોલતું નથી સિંહ હસતિ સિંહ હસે છે સસક પલાયનમ કરોતિ એટલે કે સસલો ત્યાંથી ભાગી જાય છે શું કામ ભાગી જાય છે કારણ કે આકાશ કોઈની જગ્યાએ તો મિત્રો પડતું જ નથી સસલા ઉપર હકીકતે પરણામ એટલે કે પાંદડું પડ્યું હતું અને તે ગરીને ભાગી ગયો હતો તમને ખબર હતો ગુજરાતીમાં પણ આપણે પાઠ આવતો અટાણાયું ઘટાણાયું ઉપરથી આ રૂપેલું પીઠ મારી ભાંગી નાખી ભાગો ભાઈ ભાગો બરાબર છે તો એ જ વાત આ સંસ્કૃતમાં કીધું છે કે સસલા ઉપર એક પાંદડું પડે છે અને સસલાને એમ લાગે છે કે મારા ઉપર આકાશ પડે છે તો આ પડ્યું છે એટલા માટે તે શિયાળને કહે છે વાંદરાને કહે છે સિંહને કહે છે બધાને કહે છે કે ચાલો મારી સાથે અહીંયા આકાશ પડે છે એટલે સિંહ કહે છે ક્યાં પડે છે એટલે સિંહને કહે છે ચાલો મારી સાથે સિંહ તેની સાથે આવે છે અને જોવે છે જાળવા પાસે તો કાંઈ હોતું નથી ફક્ત પાંદડા હોય છે એટલે સિંહ હસવા લાગે છે અને સસલું શરમાઈને ત્યાંથી ચાલ્યું જાય છે તો વિદ્યાર્થી મિત્રો બજાવીને વાર્તા ભણવાની ફરી પાછું આનું પુનરાવર્તન કરતા રહેજો વાંચતા રહેજો અને તમે તેમાં